સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 80મી વાર્ષિક સાધારણ સભા રસોઈ ડાઇનિંગ હોલ ખાતે મળી હતી. આપણે પૂરતો સમય આપવાના છે તો આપણે બધા લોકો સ્વાગત આપણે પ્લાન્ટ બુકેથી કરીશું. અમારા આમંત્રણને માન આપીને પધારેલા બધા જ મહેમાનોની હાજરીની અમે નોંધ લઈએ છીએ. તેઓ અમારા આદરણીય છે, પરંતુ મંત્રી સાહેબના સમયની પાબંદીને ધ્યાનમાં રાખીને બાકી બધા મહેમાનોનું સ્વાગત. ધીરુભાઈ ધંબલિયા, કુંવરભાઈ શાહ, રાજીવભાઈ ગુંડિયાબેન તથા અન્ય અમારા નિમંત્રણને માન આપીને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના રિજિયોનલ સેક્રેટરી દિલીપભાઈ પાધ્યાના મુખ્ય મહેમાન પદે યોજાયેલ સભામાં સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કિરીટભાઈ સોની, દિલીપભાઈ કામાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સર્વ અધિકારીઓ, પદાધિકારીઓ, વેપારીઓ, ઉદ્યોગકારો, તમામ એસોસિએશનના હોદ્દેદારો, અમારી ચેમ્બરના પૂર્વ પ્રમુખશ્રીઓ, સભ્યશ્રીઓ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, આપ સૌનું આ પ્રસંગે હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સભામાં ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સર્વિસ તો નિયમિત ચાલે જ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રિજિયોનલ કાઉન્સિલની મિટિંગ ભાવનગર ખાતે થઈ હતી અને બધા મેમ્બરોમાં ઉપસ્થિત રહ્યા હતા. એ ભાવનગર માટે ગૌરવની વાત છે. 9-11 રિજિયોનલ કાઉન્સિલ આપણે એક્સપોર્ટ અંગે વધારે ફોકસ કર્યું છે અને એક્સપોર્ટ અંગે 7-8 સેમિનાર એક વર્ષમાં કર્યા છે. ખૂબ જ લોકોએ આમાં ભાગ લીધો છે અને એનાથી ભાવનગરમાં ચોક્કસ એક્સપોર્ટ વધશે એવી મને આશા છે. મારા એક વર્ષના કામમાં મારા ઓફિસ બેરર, પૂર્વ પ્રમુખ, મારા સાથી મિત્રો, ઓફિસ સ્ટાફ, રાજકીય બધા નેતાશ્રીઓ તથા આ મીડિયાના તથા ઓફિસ સ્ટાફ બધાના સહકારથી હું કરી શક્યો છું. આપને બધાને ફરી વાર હું આવકારું છું. જગદીશભાઈને વિશેષ આપણે ભાવ. આ સભામાં ચેમ્બરના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.